मॉर्निंग ना पोणा नो वागवा आव्या छे। स्वागत छे अमारी यूट्यूब चेनल मां दोस्तों। तो काल नो व्लॉग जोयो हशे ने खूब मजा आवी छे। तो अत्यारे आजना दिवसे मॉर्निंग मां बधाने जय सोमनाथ जय श्री कृष्ण सीताराम। तो आज एक सुंदर सवारनी शरूआत थई चूकी छे अने अमे तमारी सामे बीजा दिवसे पण उपस्थित रही रह्या छीए। अने पल गयो छे स्कूल पर, पहली एक्जाम समाप्त थई गई छे अने आजे भाई मॉर्निंगनी शरूआतमां कंईक ठंडी જેવું महसूस થાય છે। અને અત્યારે મોર્નિંગ માં જોઈએ તો અહીંયા કંઈક બની રહ્યું છે, બની રહ્યું નથી, કારેલા બાફી નાખ્યા, બપોરે શાક બનાવવાનું છે। કારેલાનું શાક બનાવવાનું છે બપોરે, ઉની રોટલી ને કારેલાનું શાક। એ તો આપણે બધા નાના હતા ત્યારે આપણે બધા એવું બોલતા હતા કે ભાઈ ઉની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ, ઢેબરીઓ વરસાદ, એવું ને। સરસ મજાના દિવસો હતા અને બધા લોકોનું બાળપણ બહુ સરસ હતું। અને અહીંયા કારેલા, હા હા હા, કડવા કડવા કારેલા અને ધુવાડા કાઢતા કારેલા। પછી હવે પછી આનો મસાલો બનાવવાનો ને બપોરે, તો મસાલો બનાવતા બનાવતા થોડીક રેસીપી લઈ લેજે। આપણો મસાલો કેવો બને છે જરા જોઈ લઈશું આપણે। તો આજે મોર્નિંગમાં અત્યારે ભાઈ સમય બને સમજાવું છું, આ દુનિયામાં કોને ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું, હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવું છું। જો જો આ દુનિયામાં ઈચ્છાથી ને અવતાર ધરીને આવું છું, હે માનવ વિશ્વાસ કરી લે। પૂરું કીર્તન, વિશ્વાસ કરવો ભાઈ બહુ મહત્વની વસ્તુ છે આ ઝડપી દુનિયામાં, અવિશ્વાસની દુનિયામાં ભાઈ ઘણું બધું બધાએ ભોગવ્યું જશે તો આપણે કહેવાની જરૂર નથી। પણ અત્યારે દિવાળી આવે છે અને શોપિંગ બધા થઈ ગયા છે અને આપણે બધું બ્લોગ બનાવ્યું અને કોઈને બતાવ્યું નથી, પણ કઈ વાંધો નહીં, શોપિંગ તો થઈ ગયું, પણ મંદિર છે એનું શું જો કાલનો બ્લોગ માં કરી નાખ્યું પછી મંદિર। તો દોસ્તો આજે મંદિરની વાત કરી છે તો એક વાત કરવા જઈ રહ્યો છું કે આજે બધા જ માણસોને ઓનલાઈન મોટા મોલમાં અને બધી જગ્યાએ શોપિંગ અલગ 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 ઘરે બેઠા બધું મંગાવે છે, પણ આ મંદી એક વસ્તુ એવી છે કે ભાઈ આપણા આજુબાજુમાં સોસાયટી કે કોઈ સિટી કે ગામની અંદર નાની મોટી બધી દુકાનો હોય અને આપણે આજે ઓનલાઈન યુગમાં બધું મંગાવીએ તે એક મોટો પડકાર છે કે નાની દુકાનોમાં ઘણા બધાના બિઝનેસ ખોરવાઈ ગયા છે, ધંધા રોજગારી ખોરવાઈ ગઈ છે અને ખૂબ જ આવનાર સમયની અંદર કઠિન પરિશ્રમ કે જે લોકો મોટા છે, મોટા મોટી 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 કંપની છે, તે લોકો દિન પ્રતિદિન આગળ જતા રહે છે અને નાની શોપવાળા છે, નાની દુકાનવાળા છે, તે લોકોને ઘણો ફટકો પડી રહ્યો છે। તો બને ત્યાં સુધી આ દિવાળીએ પણ મિત્રો શોપિંગ કરો તો કોઈ નાના બાળકો રોડ રસ્તા ઉપર બેઠા હોય અને દીવડા કે આ તે કે કોઈ પણ વસ્તુ, કલર કે રંગોળીના કલર છે કે નાની મોટી કોઈ પણ વસ્તુ આપણને જરૂર હોય તો અમુકના ઘરે દિવાળી થાય તો એક બહુ મોટી વાત છે। તો અત્યારે મંદિરની વાત કરી રેખાએ અને આ ખૂબ જ સરસ દિલમાં લાગી જાય તેવી વાત છે, તો બધા સપોર્ટ કરજો, આજુબાજુમાં નાની મોટી દુકાન શોપમાં ખરીદી કરજો જેથી કરીને તે લોકો આગળ આવે અને માર્કેટમાં થોડો પૈસો ફરતો રહે અને તેજીનો માહોલ બને। બાકી ઓનલાઈન વસ્તુમાં મોટી એક જ કંપની આખા નેટવર્કમાં બધાને પહોંચતું કરી આપે અને એક જ વ્યક્તિ કમાય એની કરતાં નાની મોટી દુકાનવાળા બધા જ કમાય તેવો આજનો આપણો સુંદર સરસ મજાનું દિવસની શરૂઆત સાથે આ વાત કરી મંદિરની અને મોર્નિંગમાં કાલની જેમ આજે પણ અમે બેસી ગયા છીએ મોસંબી ખાવા માટે। ઓલરેડી અમે સવારમાં જમતા નથી, ક્યારેક ક્યારેક ભૂખ લાગશે તો સવાર સાંજ ખાઈ લેશું। 2008ની મંદિર હતી, 2008ની મંદિર છે, હા, એ વખતે કોઈ એમ કે ને કે આલો કે રેતી ઉસકાવી વિશે તગારા લેવા તો એ વિશે વાત થઈ જતા। તો ભાઈ આ 2023ની મંદી પણ ખતરનાક છે અને ડાયમંડમાં પણ ભાઈ બહુ તકલીફ પડી છે, કાપડ ઉદ્યોગોમાં પણ સુરતના બે ઉદ્યોગ બહુ મોટા છે, કાપડ અને ડાયમંડ, જે બંનેમાં પરિસ્થિતિ ખરાબ છે। તો
ઘણી બધી કંપનીઓમાં મોટી કંપનીના સેઠ લોકો પણ એવું કહે છે કે દિવાળીએ પૈસો જરૂર હોય એટલો જ વાપરજો, બાકી પૈસો હાથ ઉપર રાખજો. અમે લોકોએ પણ ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. તો એક સરસ વાત છે કે ભાઈ બધા પોતપોતાની રીતે ધ્યાન રાખીને ચાલે. તો અત્યારમાં અત્યારે હું બેસી ગયો છું મોસંબી ખાવા, એક નંબર બાકી. અને મોસંબી ભાઈ સરસ મજાની છે અને ઘણી બધી વાર્તાલાપ પણ થઈ ગઈ છે. તો અત્યારે હું મોર્નિંગનો ફ્રૂટ ખાઈને હું જઈશ શોપ પર. મળીશું આપણે બપોરે. આજે આપણે કારેલાનું શાક બનાવવાનું છે અને આમાં કારેલા બાફી લીધા, પછી આમાં ધાણા, આદું, મરચાં, ચણાનો લોટ શેકેલો, લીંબુ, ગોળ અને ધાણા જે મસાલા આપણે રસોડાના આવતા એ બધા નાખી અને મિક્સ કરીને અને કારેલા ભરી લેવાના. પછી કારેલાનું શાક બનાવવાનું અને રોટલી સાથે ખાવાનું. મસ્ત મજાના કારેલા ભરીને પછી હું બતાવીશ. સવા એક વાગી ગયો છે અને હું આવી ગયો છું ઘરે. અને અહીંયા પપ્પાએ જમીન આરામ છે અને પલભાઈ અહીંયા છે સ્કૂલે. અને અહીંયા રેખા અત્યારે જમવાનું કાઢી રહી છે. અને શું ખાય છે? વરસાદી છે. તો ફટાફટ હું હાથ ધોઈને બેસું છું જમવા માટે. જમવામાં છે અહીંયા કારેલાનું શાક છે, તમે લોકોએ જોયું. તો રોટલી શાક છે અને મારું સલાડ કાટ ફટાફટ. અને જમી કરવીને પછી અત્યારે જઈશું ધાબા ઉપર, ત્યાં ફૂલછોડને પાણી પીવડાવશું. અને પછી આજે સોલાર કેવું છે તે પણ જોવું છે. હમણાં વરસાદ છે નહીં તો અત્યારે સાફ કરવા જેવું છે કે નહીં તે પણ જોઈએ. તો ફટાફટ જમી લઈએ પછી જઈએ છત. જમીને હું આવ્યો છું છત પર અને અહીંયા ઉપર વાદળ છે. કંઈક એવું લાગે છે કે નવરાત્રિમાં વરસાદ પડશે તો ભાઈ મોજ બગાડી નાખશે ખેલૈયાઓની. અને અત્યારે અમારા ફૂલ છોડને કાલે પાણી પીવડાવ્યો પછી ઘણું સારું છે. અઢી વાગી ગયા છે અને હું અત્યારે ઓફિસમાં બેઠો છું. ને કંઈક ઓફિસનો નજારો આ રીતનો છે. કાલે આપણે ઓફિસ બતાવી ન હતી. અને અત્યારે અફઘાનિસ્તાન અને ઇન્ડિયાની મેચ ચાલી રહી છે અને અત્યારે સ્કોર થયો છે અફઘાનિસ્તાનનો 63 રન, 1 વિકેટ અને 12.2 ઓવર થઈ છે. 5.11 રન રેટ છે. અને રહમાનુલ્લાહ 21 રને રમે છે અને રહમત 16 રને રમે છે. અને ઇન્ડિયા અત્યારે બોલિંગ કરી રહી છે અને જોઈએ આગળ કેમ કોણ જીતે છે. તો જેમ જેમ દિવસ જાય એમ ઘણું બધું મેચનું પરિવર્તન પણ થતું હોય છે. તો અત્યારે આ પરિસ્થિતિ છે અને મળીએ હવે સાંજે. વાગી ગયા છે અને અહીંયા પોલભાઈ અને દાદાબેનને સાથે બેઠા છે. બાબા કેમ છે, જમી લીધું? ના, કાગળ છે શું છે? વાહ વાહ વાહ, આ તો વાહ. પલભાઈના પ્રવાસનો કાગળ આવી ગયું છે અને ભાઈ 3-4 દિવસનો પ્રવાસનું આયોજન છે અને વાલી સંમતિ પત્રક છે ભાઈ, સહી કરવાની છે. શાંતિ ધ્યાન રાખજો, ધીંગા મસ્તી કરતા નહીં. પલભાઈ જવાના છે પ્રવાસ નહીં. અહીંયા જમણવાર પતી ગયો છે અને કચરા પોતા ચાલુ છે. તો ફટાફટ આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ એટલે સરસ મજાનું ભજન કલાકાર ભજન ગાય. અમે જોઈએ આજે કયું ભજન ત્યાં ચોઈસ કર્યું છે. ચોઈસ કરી લીધું છે ભાઈ ભજન. જોઈએ તો કયું છે પેલા. તૈયાર તો થઈ જઈએ. તો નાહી ધોઈને હું રેડી થઈ ગયો છું અને અહીંયા બધું ઘરનું કામ રેખાએ સમાપ્ત કરી દીધું છે. અને રોજની જેમ આજે પણ સરસ મજાનું ભજન લઈને બેઠી છે. તો જરા આપણે પૂછીશું કે આજે કયું ભજન છે. આજનું ભજન છે કે આપણે કોઈ ઓફ થઈ જાય અક્ષરધામમાં જાય તે એક વાત કરીને કે ઓફ થઈ જાય ત્યારે હું એક મારો પ્રસંગ બનેલો છે ને તે વાત કરું. કે મારા બ્લોગની અંદર તમે જોયું કે સંતોની પધરામણી મારા ઘરે થઈ હતી. ત્યારે પણ વાતમાંથી વાત નીકળી હતી, એક હરિભગત પણ બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી કે અમારે આ ઓફ થઈ ગયા છે. ત્યારે સંતોએ કીધું હતું કે ઓફ નહીં બોલવાનું, અક્ષરધામ ગયા છે. અને તે પણ આજે રેખાએ પણ વાત કરી કે ઓફ થઈ ગયા છે, ઓફ નહીં અક્ષરધામ ગયા છે. આજે જોઈએ કે એક સરસ મજાનું ભજન છે. અને તું વાત કરતી હતી કે આપણે કોઈ ઓફ થઈ ગયા ઓલા અક્ષરધામ ગયા હોય, દેવલોક થયા હોય ને એની પાછળ ગાય ને એવું ભજન, ભગવાનના ધામમાં ગયા હોય એમ.
હા સંતોએ મને વાત કરી ને ત્યારે એવું કીધું હતું કે ભાઈ ભગવાન ધામમાં ગયા, ધામમાં સરસ. જો અત્યારે મારી પણ મિશન અંડર થાય છે એટલે અક્ષરધામ નહીં, હા કોઈ મરણ પામે છે ને ત્યારે ધામમાં ગયા એમ કહે છે. તો ખૂબ જ સરસ વાત હતી પણ આપણે સાંભળી કે રેખા શું કહેવા માંગે છે. કોઈ અક્ષરધામમાં ગયા હોય, દેવલોક કહેવાય ને, શું કહેવાય, ધામમાં બોલો ને ખાલી, આપણે ધામમાં બોલીએ તો એમાં જે કીર્તન ગાય એ કીર્તન આજે આમાં આવ્યું છે તો હું ગાઉં. તો ભાઈ સરસ મજાનું છે કીર્તન અને સાંભળીએ કે આજે એને ચોઈસ કર્યું છે તો કેવું છે કીર્તન. વાલા મારા ઘડી કરથને રોકજો રે, માગુ મારા દીકરા પાસે શીખવાલા, મારા ઘડી કરથને રોકજો રે, દીકરા ગાયું ને નીણ તમે નાખજો રે, જેથી થાય યમને સુખવાલા, મારા ઘડી કરથને રોકજો રે, વાલા મારા ઘડી કરથને રોકજો રે, માગુ મારા વોવારું પાસે શીખવાલા, મારા ઘડી કરથને રોકજો રે, ઓ વારુ કૂતરાને રોટલા નાખજો રે, તેથી થાય યમને સુખ, વાલા મારા ઘડી કરથને રોકજો રે, હે વાલા મારા ઘડી કરથને રોકજો રે, માગુ મારા દીકરીયું પાસે શીખ, દીકરી તુલસીને પાણી રેડજો રે, જોજો તુલસી વનનો જાય, વાલા મારા ઘડી કરથને રોકજો રે, વાલા મારા ઘડી કરથને રોકજો રે, માગુ મારા કુટુંબ પાસે શીખ, કુટુંબ સકલાને સણ તમે નાખજો રે, તેથી થાય યમને સુખ, વાલા મારા ઘડી કરથને રોકજો રે, પૂર્ણ દાન કર્યાને રથડા ચાલિયા રે, રથડાયું ભાસે વૈકુંઠ ધામ, વાલા તમે હવે તે રથને જો છોડજો રે, વાલા મારા ઘડી કરથને રોકજો રે, વાલા મારા રથને ઘડીક રોકજો. ખૂબ જ સરસ ભજન કહો, કીર્તન કહો કે ભાઈ ઘણું બધું સારું એવું ભજન હતું. તો ભાઈ આજના ભજનમાં તો ભાઈ ખૂબ જ દમ છે અને કરુણું ભજન કહેવાય. સમજીએ તો જે ઘરની અંદર દીવો ઓલવાયો હોય અને ધામમાં ગયા હોય તો તે ઘરને જ પોતાના સદનની પોતાના સભ્યની જે ખોટ મહેસૂસ થાય ને ભાઈ, એ તો પોતાના ઘરના માણસને જ ખબર હોય. તો ખૂબ જ સરસ ભજન હતું. જો ગમ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. બસ તો દોસ્તો આજે આટલું જ. મળીશું નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સીતારામ, ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.